મોર્ગમાં પ્રથમ રાત્રિ. પ્રથમ રાત્રિ વાંચીને કોઈ શૃંગાર છલકતી રસપ્રચુર કવિતા, કે મોર્ગ વાંચીને કોઈ આધુનિક સર્જકની સર્જકતાનો ઉન્મેષ માનીને કવિતા સાંભળતા અટકી ન જશો. આ તો છે મારો અનુભવ અને મારી શૈલીની અભિવ્યક્તિ. હું અહીં સૂતો છું આરામથી, અમદાવાદની ઉકળતી રાતના અકળાટથી રક્ષિત ઠંડકમાં, અને બહાર જાગે છે એ સૌ, મને ચાહનારા, મને વાંચનારા, મારા વિશે આજે વિચારનારા. એમને નવાઈ લાગે છે મારા વિશેની આ ઢગલાબંધ અંજલિ અને ફેસબુક પોસ્ટ વાંચીને. મને કેટલું વાંચીને હસવું આવે, પણ અહીં હસાય નહીં. હું હસું તો અહીં સૂતેલાઓમાંથી તો નહીં, પણ બહાર બેઠેલાઓમાંથી ઘણા બી જાય. આટલા લોકપ્રિય હતા સદગત. સાહિત્ય વિવેચનાના માનદંડ માળીએથી ઉતારીને તપાસવા પડશે એમના લેખનને. પણ હમણાં રહેવા દઈએ, હમણાં આપણે પણ જોડાઈ જઈએ વંદનામાં. મિત્રો, ચિંતન તો નહીં, ચિંતા પણ ન કરો, મારું તમને અભય વચન છે. તમે સૌ નિરાંતે સૂઈ જાઓ. મને તો જ્યાં હતો ત્યાંય ગમતું હતું, અને અહીં પણ હવે ગમવા માંડ્યું છે. નામ પણ જાણતો ન હોઉં એવા વાચકોનો પ્રેમ મળ્યો છે મને. અહીં પણ એવું જ છે, સાવ અજાણ્યા લોકો વચ્ચે સૂતો છું હું. કદાચ એમાં કોઈ મારો વાચક હોય પણ ખરો. હજી નવો નવો છું એટલે આ સૌનું રૂટીન જાણતો નથી. કદાચ આ સૌ ઉઠીને વાતે વળગતા પણ હોય, નવા સાથે વાતચીત કરતા હોય હાય હેલો જેવું. જોકે પાત્ર વર્ણનની મારી વિશેષતા કદાચ અહીં કામ નહીં આવે. આ સૌના વાળ દાઢીની વિશેષતા હશે, પણ હવે અહીંયા એ રહી નથી. જાડા પાતળા જેવું હશે છેલ્લે, પણ જેવું છેલ્લે હશે એવા જ રહેવાનું. અહીં બે વાત સમજ્યો છું. અહીં હવે કોઈ ફેરફાર નહીં, અહીં કોઈ ઓળખ નહીં. અહીં અમે બધા પાછા એ જ જન્મ સમયની સ્થિતિમાં. એ સૌને પોતપોતાની કથા હશે, વ્યથા હશે, મસ્તી હશે, પણ અહીં હવે એ હું બધા સરખા. પણ હા, મને ખાતરી છે કે લેખક કે વિવેચક વગરની હશે આ મોર્ગની મહેફિલ. અહીંયા સુવાનું એમનું કામ નહીં. એ તો પોચી પોચી સુંવાળી કે ઉધારની પીડાના હુંકારા ભરવાની લગઝરી ધરાવતી દુનિયાના જીવો. એ જ એમની સર્જકતાની ભૂમિ. અને સાહિત્ય તો એથી જ સમૃદ્ધિ બને. એ સુંવાળા જીવ માળાના ક્યાં જીવ છે? મોર્ગની આ અંધારી દુનિયા સમજણનું અજવાળું કરી ગઈ છે. ઓળખ ઓગળે એનું નામ જ મોક્ષ.